अरे ने मुंबई बोला तो मैंने मुंबई बोला था पछी मैं पोटेंशियल जो मैं ओम कर दिया। હું છું શ્રેય પરીખ, હું છું તન્મય ભટ્ટ, એન્ડ ધીસ એક મિનિટ એ આવો તો અરે ઇન્ટ્રોડક્શન પણ આ ડોન્ટ નો હુ વી આર ના ખબર છે ને અમે કોણ છે સિંચાણા તમના ટોર કર્યા છો ગુજરાતી કોમેડિયન્સ છો અને એક્ટિંગ કરી હમણાં અમિતાભ બચ્ચન વાળી મૂવીમાં અમિતાભ બચ્ચન જોડે કામ કર્યું છે ને હા તમારો સીન હતો સીન હતો તમારો એની જોડે ન તો પણ તો ન તો બાગબાન વાળો સેટ બી ચિરાગભાઈ નું ચાલ ચિરાગભાઈ નતા બોલાવા તો એમને એમને ફરી ફરી બોલાવા હતા ને એમને ફરી એનું એનું થઈ ગયું એપિસોડ હા આપણે સેકન્ડ સીઝન વાળા છે એને પહેલા બોલાવ્યો પછી અમે બોલાવ્યો બધા સેકન્ડ સીઝન વાળા છે આપણે વી સેવડ ધ બેસ્ટ ફોર ધ લાસ્ટ લાસ્ટ સીઝન એટલે રીઅર લાસ્ટ એમ કહી દીધું હા કોઈ આવ્યું નહીં ને એટલે આપણને બોલાવ્યા હા તો વાંધો નહીં કરીએ ચલો હા હેલો ગાઈઝ વેલકમ ટુ ધીસ પોડકાસ્ટ હું છું શ્રેય પરીખ હું છું તન્મય ભટ્ટ અને અમે લોકો એટલા જ નકામા છે જેટલા દીપ અને ઓમ અને એટલા જ કે સિંગણા ભી બાઇટિંગ માં એટલા જ નકામો હોય છે યસ છેલ્લે સુધી બચે અમે બે જ હા અમે ભી પાણી જ આપ્યું છે લોકો એમ પ્રોટીન બતાવી દો આમાં ભી પાણી જ છે હા ભાઈ દવે આ ખાલી અંદર આમ જગ છે વચ્ચે પાણી જ છે આ સ્ટ્રોજ આ કેવી ઊભી રહે છે પણ કેફે માં બીજી બધી વસ્તુ જોરદાર છે એ કોઈ છૂટ્યું નથી ને તમારું એમાંથી ના મસ્તી કરું છું ભાઈ ઓડો ફાઇલ કેફે બહુ મસ્ત છે લા હેર મેકઅપ કે કરવાનું છે એ તો કશું રાખ્યું છે ભાઈ વેનિટી છે અમારા માટે હા જરા કઈક રિક્ષા છે મારી પાસે વાહ રિક્ષામાં એમાં તમારે વાળ સેટ કરવા હોય તો કે રિક્ષામાં એક આટો માર્યો સેટ થઈ જાય ના બટ ચલો ચાલુ કરીએ તમે લોકો નવરા છો અમારે તો કામ છે પછી આરામ કરવાનું કોલ ઓફ ડ્યુટી રમવાની મોબાઈલ પર બહુ કામ છે તમારી જેમ નહીં કે ચોક પર જતા હોઈએ બરાબર અમારા નામ ભલે બદલાય ભૈરવ નહી બદલાય એ તો રમી લીધી કારણ કે કોક લેટ આવ્યું ને શું ભાગા કઈ મારે છે ફોન કેમ ચલો લા ચલો ચાલુ કરો ચપ્પલ કાઢી લો મારવા કામ લાગે વેલકમ દીપભાઈ એન્ડ ઓમભાઈ ટુ આર નેક્સ્ટ એપિસોડ તો ટુ સ્ટાર્ટ વિથ દીપભાઈ હું તમારા તમને ક્વેશ્ચન પૂછીશ કે એક કોલેજનો છોકરો જેને એક્ટર બન્યો હતો થિયેટર કરતો હતો અને નાવ વેન યુ ગો ઓન ધ રોડ તમે જુઓ કે એક બાજુ ફક્ત મહિલાઓ માટેનું પોસ્ટર લાગેલું છે હે કેન્સો લંડનનું પોસ્ટર લાગેલું છે તો એઝ એન એક્ટર કેટલું સેટિસ્ફેક્ટરી હોય છે તમારા માટે પોતાની જાતને આટલું પ્રોગ્રેસ કરતા જોવું બહુ મોટા સવાલ પહેલો જ બહુ ઘરે કેમ છે એવું બધું કશું પૂછ્યું નહીં કે તબિયત પાણી સારી આમ તો સીધું ઓન ધ પોઈન્ટ કેવું લાગે બટ એટલે કોલેજમાં જ્યારે હતો ને ત્યારે વિચાર્યું નહોતું કે આ લેવલનું હું કરી શકીશ લાઈક ટુ બી વેરી ફ્રેન્ક એટલા મોટા એમ્બિશન નહોતા મારે એવું જ હતું કે હું થિયેટર કરીશ નાટકો કરીશ અને ટુ બી ઓન સ્ટેજ વોઝ સમથિંગ આઈ લવ ધ મોસ્ટ
એટલે વિચારેલું કે આ થિયેટર કરીશ, એમાંથી ધીરે ધીરે એક્ટર બનીશ. અને મેં કોઈ દિવસ એવું જોયું નતું કે ભાઈ મારા મૂવીના પોસ્ટર્સ આમ લાઈક એક મૂવી છે જેની અંદર હું કામ કરી રહ્યો છું તેના આટલા બધા પોસ્ટર્સ છે અને લોકો એને આટલું વખાણશે કે આ લેવલનું મને કામ આટલું વહેલું મળી જશે. આઈ થોટ માય સ્ટ્રગલ વિલ એન્ડ ટિલ 20-30, ત્યાં તો પ્રલય આવે ત્યાં સુધી એટલીસ્ટ. પછી કદાચ જ્યારે બધા મરી જાય ને હું એકલો રહું તો કદાચ હું ફેમસ થઈ જાઉં, કારણ કે ત્યારે ધેર વિલ બી ઓન્લી વન પર્સન. તો એવું હતું, બટ ઇટ ફીલ્સ રિયલી ગુડ કે જ્યારે તમારા પોસ્ટર્સ લાગેલા હોય બધી જગ્યાએ. એટલે ફક્ત મહિલા માટેના પોસ્ટરમાં તો હું છું નહીં, જસ્ટ લાઈક માય સીન વિથ અમિતાભ બચ્ચન. બટ સારું લાગે આમ, ઇટ ફીલ્સ વેરી નાઇસ કે સ્પેશિયલી જ્યારે TCF શોઝના પોસ્ટર્સ લાગતા હતા ને, તો તેની અંદર આઈ સ્ટીલ રિમેમ્બર એક ઓલસ્ટાર્સનો શોનું પોસ્ટર હતું કે જે બધે લાગેલો હતો. ને ઇવન અત્યારે જ્યારે ફક્ત મહિલાઓ માટે આવ્યું ને, તો મારો ભાઈ કેનેડા રહે છે હેરી, તો હી કોલ્ડ મી અપ એન્ડ હી સેડ, એ જ્યારે અહીંયા વડોદરા રહેતો હતો ત્યારે આઈ સ્ટાર્ટેડ ડુઇંગ સ્ટેન્ડ અપ કોમેડી વિથ ધ કોમેડી ફેક્ટરી. તો મેં જ્યારે પહેલો શો કર્યો હતો ને એનિવર્સરી શો ને એવું, એટલે મોટા પાયે ગુજરાત કોમેડી ફેસ્ટિવલ, તો ત્યારે હું ને અમે બે જણા એ એક્ટિવા પર ને હું બાઇક ઉપર, હી વોઝ નોટ પાર્ટ ઓફ TCF બટ હી વોઝ વેરી એન્થુઝિયાસ્ટિક અબાઉટ માય કરિયર, લાઈક કે દીપભાઈ આ બહુ આડો રસ્તો એક લીધો છે તો એને થાય એટલું હેલ્પ કરીએ એમ. તો એ કોલેજથી ફ્રી થઈને એક્ટિવા પર બધે બધ અમારા પોસ્ટર્સ લગાવવા માટે અલગ અલગ કેફે, પાનના ગલ્લે, ચાર રસ્તા પર, સિગ્નલ પર બધે જઈ જઈને પોસ્ટર લગાવતો હતો, ને સાથે હું બી મારી બાઇક ઉપર નીકળતો લગાવવા માટે. તો ઇટ્સ લાઈક દીપભાઈ આપણે, મેં તારા એ દિવસો બી જોયા કે જ્યારે તું શોનું પ્રોડક્શન બી સાચવે છે, અકાઉન્ટ સાચવે છે, સોશિયલ મીડિયા બી TCF સાચવતો હતો અને સાથે એની અંદર તું પરફોર્મ બી કરે, અને એ બધાની જર્નીથી લઈને તું અત્યારે હવે જ્યાં તું આ ફાઇનલી અહીંયા પહોંચ્યો છે, તો જ્યારે ઘરના લોકો જેમણે સ્ટ્રગલ જોઈ છે ને એ લોકો કેમ, તો ત્યારે પોતાને બી રિયલાઇઝ થાય કે હાલા, એને જયારે કીધું ત્યારે મને કે હાલા એ તો બધું કરતા હતા એમ. એટલે એ હવે હવે બહુ સારું લાગે એમ, આટલા ટાઈમ પછી જયારે એ વસ્તુ રેકગ્નિશન મળે ને ત્યારે બહુ સારું લાગે. ઓમભાઈ તમને બી સેમ ડીપ ક્વેશ્ચન કે તમે બી ઓપન માઇક્સ ને TCF જાવે, તમે બી મૂવીઝ માં એમાં, તો તમને કેવું લાગે જયારે દીપભાઈ ના પોસ્ટર્સ ને લાગે? મને ખબર છે એને ત્યારથી હું દીપ ને મળ્યો છું ત્યારથી એને એક્ટિંગ ને આ બધાનું તો કીડો છે જ, અને એને કરવો જ છે એ વસ્તુ માટે જે બન્યો છે, એનો જન્મ જ એની માટે થયો છે, અને એને આમાં પ્રૂવ કરી બતાવ્યું મૂવીઝમાં જે બી એને મૂવીઝ કર્યા છે અત્યાર સુધી બધા મૂવીઝ. અમુક મૂવીઝમાં એ મને કહેતો હોય કે યાર આમાં મેં બરાબર નહીં કર્યું, તો એવી રીતે જજ ના કરતો, પણ હું કહું કે આમાં તે તો સારું જ કર્યું, આમાં તે મસ્ત જ કર્યું છે, કારણ કે તે જેન્યુઅલી તારું બેસ્ટ આપ્યું જ છે. તો મને એ બહુ આનંદ થાય દીપ માટે. અને મારી વાત કરું તો કરું, ના ના હું પૂછવાનો કે હું આઈ એમ ઓનલી કિડિંગ બીકોઝ હું તો તમે જે ફર્સ્ટ સિરીઝ નાખી હતી ને વેબ સિરીઝ ગર્લ્સ ઓફ અસ, ત્યારે હું પાસોપાલવ ના પાન તોડતો હતો, મારા મમ્મી પપ્પા આજ બી મને કે તો પાસોપાલવ ના પાન તોડીને બધાને વેચતો હતો કે મારા શો છે ટિકિટ તમે જોવા આવજો મારા શો છે, અને પછી હું મારા ઘરના આંગણામાં ડાન્સ કરતો રિતિક રોશન ના ગ્રાઇન્ડ પર પેલું મેરે દિલ એની પર ડાન્સ કરતો હતો, બધાને જોવા આસોપાલવના પાનથી. તો ત્યારથી મારું પેલું એવું જ હતું કે પરફોર્મ કરવું છે કરવું છે, અને પછી તો નાટક કર્યા, બહુ બધું સ્ટ્રગલ કર્યું, હજી બી સ્ટ્રગલ તો ચાલુ, પણ એકચ્યુઅલી એવું જ છે કે એ હતું જ, એ ટાઈમથી નક્કી જ હતું કે ભાઈ આ જ કરવું છે અને આ જ કરીશું અને આમાં જ આગળ વધવું છે. અને હવે એવું લાગે છે કે એ બધામાં આગળ વધ્યા, હવે એવું ફીલ થયું આ વર્ષે, બાકી અત્યાર સુધી એવું હતું કે કરી રહ્યા છે કરી રહ્યા છે કરી પહોંચીશું પહોંચીશું પછી, અને એકદમથી હવે એવું થયું કે આઈ થિંક વી આર ધે વી સ્ટીલ હેવ ટુ ગો વે લોંગ બટ વી આર ધેર એમ એ ફીલ થયું. અને નાટકોથી એટલું તો સારું થયું કે સેટ ઉપર કામ લાગે છે એ બધું નોલેજ જે લાઈફે શીખવાડ્યું છે, નાટક દીપે બી નાનપણથી નાટકો કરે છે ને બધું કરે, પણ એ બધું અત્યારે પેલું શું કહેવાય ધાવ સેલ્સો
now you read no English. બટ ઓમને અમે છે ને અમે લોકો એક નાટક કર્યું હતું જે મિત્રભાઈ લખ્યું હતું લિસન વી નીડ ટુ ટોક ત્યારે અમે લોકો પહેલી વખત રૂબરૂ મળ્યા હતા લાઈક કે વધારે ટાઈમ સ્પેન્ડ કર્યો એના પહેલા એને ટીસીએફ સાથે સ્કેચ એ પહેલા કરેલો ને આપણે હા જે પેલો સ્કેચ હતો એ પહેલા કર્યો હતો સાઈડ મિરર બટ ઓમની સાથે વધારે ટાઈમ ત્યારે સ્પેન્ડ કરેલો સાઈડ મિરર કરતા હતા ને ત્યારે બી મને એમ હતું કે મેં આને કશેક જોયો છે મેં કશેક જોયો છે પછી એક વખત ઓમની સાથે જયારે નાટક માટે રહ્યા ને તો હી વોઝ એસોસિએટ ડિરેક્ટર તો ત્યારે મને એકદમથી યાદ આવ્યું મેં આને દૂરદર્શન પર જોયું એનું એક નાટક હતું એનું એક નાટક હતું જે દૂરદર્શન પર થયેલું અને તેની અંદર એક કોઈ ગામડિયો બન્યો હતો અને એવું બધું હતું અને આઈ વોઝ જસ્ટ બ્લોન હા અને મને પેલું સ્ટારસ્ટ્રક થઈ ગયેલું કે મેં પહેલી વખત કોઈને ટીવી પર જે વ્યક્તિને જોયેલા છે એને હું રૂબરૂ મળી રહ્યો છું અરે હું ઓમને આઈ વોઝ ઓલ ગાગા મેં કીધું અરે ઓમભાઈ હું ત્યારે એને ઓમભાઈ બોલાવતો હતો હું એને ઓમભાઈ બોલાવતો હતો પછી મેં એનું પોટેન્શિયલ જોઈને મેં ઓમ કરી દીધું ટિકિટ સાથે એક વસ્તુ તો છે જે લોકો જોઈ રહ્યા છે એ લોકો માટે એસ્પાયરિંગ એક્ટર્સ જેટલા બી છે ને એ લોકોને બહુ બહુ એક્ઝિસ્ટન્શિયલ હોયલા જ્યારે એસ્પાયરિંગ મોડમાં હોય ને એ લોકો ત્યારે બહુ એક્ઝિસ્ટન્શિયલ હોય ને એ ડીપ બી અગ્રી કરશે એ લોકોને એ લોકોની ગાન ફાટી ગયેલી હોય કે શું કરીશું કારણ કે ઘરેથી એવું કહેતા હોય કે કંઈ સસ્ટેનેબલ કરો સસ્ટેનેબલ કરો અને આમાં એકદમથી આ ફિલ્ડ એવું જ છે હજી પણ એવું જ છે કે એકદમથી ખાલી એક્ટર્સ નહીં હું લોકોને કહી શકું કે તમે કરો લા એક્ટિંગ કરો વાંધો નહીં તમે સ્ટેન્ડ અપ કરો વાંધો નહીં તમે મ્યુઝિક કરો કર તું પહોંચી જઈશ તું ખાલી મહેનત કર અને ત્યાં સુધી તું પેલું રહે શું કહેવાય પેશન્ટ રહે અને ઘરે સમજાવતો રહે અને ટાઈમ પર ઘરે જમતો રહે તો એ લોકો નહીં અને બીજું એ કે ભણવાનું લે અમુક કેવું કે 17 વર્ષના છે 18 વર્ષના છે 12મું પત્યું ને પછી ત્યાર લાઈક અરે કોહલી ને સચિન બી તો નતા પણ એમ ક્રિકેટર બની ગયા અલા પણ એ લોકો 8મા ધોરણમાં હતા ને ત્યારથી કદાચ ક્રિકેટ રમતા હશે ના તો 8 વર્ષના છે ત્યારથી ક્રિકેટ રમે સો દે હેવ બીન ડુઈંગ લાઈક દે હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ સો મચ કે હવે એ લોકોના બ્લડમાં ક્રિકેટ છે એમ તો હવે તમારે બી જો એ લેવલનું પહોંચ્યો તો તમારે એટલા વર્ષની પ્રેક્ટિસ ક્યાં તો એટલા વર્ષનું નોલેજ ઇન ધેટ પર્ટિક્યુલર ફિલ્ડ જોઈએ જો નથી તો એટલીસ્ટ ભણીને સાઈડ પર એક બેકઅપ કરો આ ભાઈ જેમને નથી ખબર હી હેઝ ડન શું આયુર્વેદિક શું નેચરોપથી ભણ્યો છે બરાબર છે એટલે એ હી કેન ડુ હિઝ લિવિંગ ઇફ નોટ બિંગ એ તો ટચવુડ ના થાય એવું કોઈ દિવસ બટ જો ન કરે નારાયણ એવું થયું પ્રલય આવ્યો ને ખાલી એક્ટર્સ બધા એટલે ઇન્ડસ્ટ્રી બંધ થઈ ગઈ તો હી કેન ડુ નેચરોપથી અને મેં એમબીએ એચઆર માં કર્યું છે એટલે આઈ કેન નોટ ડુ એનીથિંગ મારું ભાઈ તો કોમેડી ફેક્ટરીનું ફર્સ્ટ યર હતું ને એટલે મારું ફર્સ્ટ યર કોમેડી ફેક્ટરી સાથે એનિવર્સરી હતી ત્યારે મેં રંગોળી બનાવી હતી ટીસીએસ કોમેડી ફેક્ટરીના લોકોની મારા ઘરનું કેરમની પથારી ફેરવી નાખીને તેના પર આપણે કોમેડી ફેક્ટરીના લોકોની મોટી આટલી મોટી એટલે યસ આઈ એમ એન એમબીએ એચઆર યસ હેન્સ પ્રૂવ યસ સો રંગોળી માટે કોન્ટેક્ટ મી તો મેં છે ને તમારું એક લાઈવ જોયું હતું સીસીએફ નું હતું કે તમારા બંને નું હતું જેમાં કોઈ કે કોમેન્ટમાં ક્વેશ્ચન પૂછેલો કે દીપ અને ઓમ આવે ત્યારે દર વખતે કોઈ મોટો એક્ટર મૂવીમાં હોય છે તો એનો આન્સર ઓમે આપેલો એવો કે અમે પહેલું મૂવી કર્યું ત્યારે જેકી શો બીજો હતો ત્યારે અમિતાભ બચ્ચન એટલે અમે બે જોડે એક મૂવીમાં આવીએ ને તો કોઈ બિગ સ્ટાર હોય બિગ સ્ટાર હોય યસ ઓલ ધ ક્રિએટર્સ જે લોકો જોઈ રહ્યા છે જો તમે અમને બેને કાસ્ટ કરશો તો બોલિવૂડ માંથી કોક ને કોક હા પાડી દેશે આપણે આણંદમાં બી ગાડીમાં જતા હતા ઓપન માઇક્સ કર્યા છે પછી અહીંયા ઓવન મેજિક માં આપણે એક ઓપન માઇક કર્યું હતું તો આ ડ્યુઓ ત્યારથી એટલે બંને અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ કરતા હતા ને પછી એક ટાઈમ એવો આવ્યો કે બાય વન ગેટ વન કર્યું પછી સિંગ ચણાની ચેનલ ચાલુ કરી અને પછી એવું થયું કે દીપ અને હું એક ડ્યુઓ બની ગયું છે જે હવે ઇન્ડિયા ટૂર બી કરી ચૂક્યું છે તો આ ડ્યુઓ કઈથી બન્યું એટલે આ ડાયનામિક્સ કઈથી મેચ થયા એ ડાયનામિક્સ એટલે એમાં એવું હતું ને કે વી ઓલવેઝ વી બોથ યુઝ ટુ લવ ઈચ અધર્સ કંપની એન્ડ ઈચ અધર લાઈક ઓમનું એક અલગ લેવલનું હ્યુમર છે કે જે મને બહુ ગમે છે અને મારું હ્યુમર જે છે તે ઓમને બહુ ગમે છે એન્ડ વી બોથ ગીવ ઇનપુટ્સ
ટુ ઈચ અધર્સ કન્ટેન્ટ, અને એ બહુ સારું છે ફોર એની ડ્યુ. લાઈક કાલ ઉઠીને તમે બી જો જોડે કદાચ કંઈક ટૂર કરો કે યુ ડુ પોએટ્રી એન્ડ હી ઇઝ ડુઇંગ સ્ટેન્ડ અપ, એ બી એક શો થઈ શકે છે. યુ નેવર નો કે એના કોઈ જોકની પંચલાઈનમાં તારી પોએટ્રી આવી જાય, ક્યાં તો ત્યાં પહેલા પોએટ્રી કીધી ને પોએટ્રી દરેક પોએટ્રીના વર્સ ઉપર હી ઇઝ રાઇટિંગ અ સ્ટેન્ડ અપ, એવો બી કંઈક શો થઈ શકે. બટ એના માટે સારું ટ્યુનિંગ જરૂરી છે, અને અમારા બેનું ટ્યુનિંગ આઈ ગેસ લિસન વી નીડ ટુ ટોક થી કદાચ બહુ સરસ બની ગયેલું હતું જયારે અમે પ્લે કર્યો હતો ત્યારે. એ જો કશે અટવાય એના કામમાં તો હી યુઝ ટુ કોન્ટેક્ટ મી, મને જો કોઈ એક્ટમાં ખબર ના પડે, અને મિત્ર ભાઈ ઇઝ નોટ અવેલેબલ ક્યાં તો મિત્ર ભાઈ બાય ધ વે ઇઝ વેરી સ્ટ્રિક્ટ ટુ એલિસ ડિરેક્ટિંગ, હી વોન્ટ સમથિંગ ધેન હી વોન્ટ સમથિંગ, એમાં તમે પછી પેલું હેક ના કરી શકો. એમાં તો મને આ લોકોની દયા આવી જતી. તો હવે મિત્રભાઈ અમને મને કઈ ડિરેક્ટ કરી રહ્યા છે ને, જો મને ખબર નથી પડી રહી તો હવે એને સાદા શબ્દોમાં કોણ મને ટ્રાન્સલેટ કરશે? તો હું ઓમ પાસે જતો તો રાત્રે બધું રિહર્સલ પતી જાય ને મિત્રભાઈ ખખડાઈ જતા રહે ને કે તારથી નહીં થતું તું મૂકી દે એક્ટિંગ આમ તેમ કરીને મને કહી દે ને ખખડાઈ જતા રહે. લાઈક હી ઇઝ નોટ લાઈક ડેલિબરેટલી ના કહેતા કે તું મૂકી દે એક્ટિંગ, બટ પેલું કે યુ લાઈક હી નોઝ હી પુશિસ બીકોઝ હી નોઝ ધેટ આઈ નો ધેટ યુ કેન ફકિંગ ડુ ધીસ. તો હું પછી ઓમ પાસે જાઉં ને ઓમ મને પછી એનું પાછું આખું ભાવાર્થ સમજાવે કે આ લાઈન ઉપર તારું કોન્ફ્લિક્ટ શું છે, મિત્ર આ કહેવા માંગતો હતો તું એ સમજ, he has a lot of things to take care of, અને એ બી તને કહી રહ્યા છે બટ એના શબ્દો કદાચ તને સમજણ નહીં પડી રહ્યા. તો એ વસ્તુ જે એકબીજાને વસ્તુ સમજાવવાની હતી ને એ બધું હતું ને, સો વી વર ઓલવેઝ બીંગ હેલ્પિંગ ઇચ અધર આઉટ. તો એ હેલ્પિંગ હેન્ડ જ ઘણી વખત તમને જીવનમાં કામ લાગે. એટલે એક એનો ટ્રિગર એક બહુ મસ્ત છે આ નાટકનો, કે ત્યાર સુધી છે ને હું દીપને જસ્ટ અનધર એક્ટર તરીકે ટ્રીટ કરી રહ્યો હતો, કારણ કે મારો ડિરેક્ટર બી એને એવી રીતે ટ્રીટ કરી રહ્યો હતો, તું હજી કરી શકે હજી શકતો. એટલે મારે બી એવું જ હતું કે ભાઈ આ એક્ટર છે સારો છે, હજી કરી શકશે હજી કરી શકશે, કરશે કે નહીં ખબર નહીં. અને પહેલો શો થયો તેમાં એન્ડમાં એક મોનોલોગ છે, એમાં એન્ડમાં એક મોનોલોગ છે આનો, અને એ ટાઈમે હું સાઉન્ડ પર અને લાઇટ ઉપર બેઠેલો, તો એફજીઆઈમાં કહું ને નીચે પેલું સાઉન્ડ ને લાઇટ લાગે, તો ત્યાં હું બેઠેલો અને એનો મોનોલોગ ચાલુ થયો, અને ચાલુ થયો થયો છે ને એ રડે સ્ટેજ ઉપર, એને એવું હતું એની અંદર ઇમોશનલ આખું હતું, અને એ રડતા રડતા આખું એને કર્યું, અને અહીં હું બી રડી રહ્યો હતો કે ભાંડુ આ તો બહુ જબરદસ્ત કરી આગલા ઓ માજી દીપ ગજબલા કી, અને પછી મને ક્યુ આપવાનો હતો હું મારથી જોવાયું નતું. અને પછી બીજો એક શો કરેલો પેલો આર્કિટેક્ચર કોલેજમાં, અને એમાં મેં એન્જોય કર્યું, કારણ કે પેલામાં તો કેવું હતું કે લાઇટ નું જે પલ્સર આવ્યું હતું ને એમાં એક સ્વિચ નથી, એક લાઇટ મારે આમ પકડી રાખવાની, એ જે ઠેસી હતી થોડી ઢીલી હતી કે એને જો તમે છોડી દો ને તો લાઇટ ફ્લિકર મારે કે ઉપર જતી ઓન થઈ જાય એની મેં, તો મેં પકડી રાખી, તો એને આખા નાટકમાં આમ લાઇટ પકડીને બેઠેલો, અને પેલી બાજુ આનો મ્યુઝિક નો ક્યુ આવે ને એટલું બધું, મને કીધું યાર હા એન્જોય કરવાનું છે નહીં થતું. અને પછી બીજા શો માં તો મેં એન્જોય કર્યું, એમાં તો બધું લાઇટ સાઉન્ડ બધું બરાબર હતું, તો એમાં એન્જોય કર્યું. તો એ છે કે હવે અમે પહેલેથી, અને પ્લસ બીકોઝ ઓફ થિયેટર વી હેવ સર્ટન શું કહેવાય પેલું ડિસિપ્લિન કહો કે એને એથિક્સ કહો કે ખબર નહીં, અમે બે ઓન સ્ટેજ જ્યારે બી એકદમ જોડે આવીએ છીએ ને તો એક પેલું સીન કાઈ જ જાય છે ઓટોમેટિક, જે હું બધાને કહેતો કે મને અંજળ ઇમ્પ્રોવ કરવાની બહુ મજા આવે મને, કારણ કે એ અમારું સીન છે જ પહેલેથી, અને એ ત્યારથી જ છે એ નાટક લિસન વી ટુ ટોકથી અમે મળ્યા, અને ત્યારથી જે છે જ, અને પછી તો વધતું ગયું, કોઈ ઘટ્યું નહીં ઘટ્યું નહીં, અમાર કોઈની અમાર તો બબલ બી નહીં થઈ ગયું, ઝઘડો બી નહીં થયો, ટચ હમણાં બબલ થઈ જશે આટલો ઝઘડો થયો તો થઈ ગયો. મારે તમે આ કીધું ને કે આ એક્ટિંગ નું આનું, તો મને ખાલી જાણું હતું કે આપણે પેલું કર્યું હતું ગુજુ ટિન્ડરિંગ વાળું, એમાં સહેજ મારો એક નાનકડો બેબી ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈ લેવો રોલ હતો, હું એ શૂટ માં નતો બટ હા મેં જોયો છે વિડિયો, અને આ ના તો એ બી વર્તાયું હતું એ શૂટ માં, એન્ડ કે દીપ હોય જે શૂટ માં એ શૂટ નું પ્રોડક્શન થાય, આઈ હેવ લેફ્ટ હું પ્રોડક્શન પર આવવાનો જ હતો ના, પણ પહેલા ગુજુ ટિન્ડરિંગ પતાઈ ગઈ. હા એક ટેન્જન્ટ છે પહેલા એ કહેતો, તો એક્ચ્યુઅલી મેં બહુ મહેનત કરી હતી એના પાછળ, તો એમાં હું ડોગ ટ્રેનર હતો, મારી સફેદ જર્સી પર હું લખી આવેલો ડોગોઝ બિફોર લોગોઝ, પછી બેઠો તો ક્રમ્બલ થઈ ગયો ડોગોઝ લોગોઝ એવું થઈ ગયું, એને બીજા સેટ પર આવીને આખું વ્હાઈટ ટી શર્ટ લઈને આવ્યો અને ડોગોઝ બિફોર લોગોઝ એવું આપણે હતું, એને લખ્યું માર્કર થી કે આ બરાબર છે બરાબર, મેં કીધું ઓકે ડન, પછી જેવો બેઠો ને તો કશું વચ્ચે ટાયર 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 એટલું જ. હા તો
એટલે એમાં બીજો મેઇન ક્વેશ્ચન એ હતો કે મારે તો ખાલી માઇક અંદર લગાડવાનો હતો, તો મને એટલો બધો પસીનો થતો હતો તો ઉતરી જતો હતો રાઈટ. તો એ તો ખાલી એક વસ્તુ હતી ને, 5 મિનિટ્સ નું સેટ હતું. તો લાઈક મને બી જો હું વિચારું એક્ટિંગ કરવી વિચારું તો બીજી કઈ વસ્તુ હોય છે આઉટ ઓફ ધ બ્લુ જે ખબર જ ના હોય કે તમે ફર્સ્ટ ટાઈમ જાઓ કે કરો ત્યારે ખબર પડે. હવે ધારો કે તમે તું કયા સેટ ઉપર જવાનું વિચારે, YouTube સેટ કે મૂવી સેટ કે મૂવીઝ લેજિટ જે મૂવી સેટ પર તો છે ને એ આ સેટ જેવું કઈ હોતું જ નથી. અત્યારે બી જે સેટ છે એવું આટલું કામ આટલું પેશન્સ અને આટલું શાંતિ કોઈ દિવસ મૂવી સેટ પર ના હોય. કારણ કે મેં નોટિસ કર્યું છે કે મૂવી સેટ ઉપર કોઈ રિહર્સલમાં એક્ટર રિહર્સલ કરતો હોય ને ત્યારે 5-6 જણા મોટી મોટી લાઇટો લઈને પાસ થતા હોય. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા અહીંયા આપણો સીન છે બરાબર, આ સીન કરવાનો છે અને પહેલા લાઇટિંગ સેટ કરવામાં બહુ ટાઈમ લાગે ત્યાં, કારણ કે પેલા કેમેરાઝ પ્રમાણે લોકો લાઇટિંગ સેટ કરતા હોય, ડીઓપી એનું પેલું નોલેજ ને વિઝડમથી લાઇટ સેટ કરતો હોય, કેમેરા એંગલ્સ નક્કી થતા હોય ડિરેક્ટર સાથે, આ બધું થતું હોય અને 50-100 જણા આજુબાજુ હરફર કરી રહ્યા હોય. સેટ વાળા એમનું પેલું લગાવેલા કે ભાઈ અહીંયા એક કોફી મૂકવાની છે, અહીંયા કામ મૂકવાનું, તો એ ઓછી કરવાની છે, ધૂપ વાળા બધું કરી રહ્યા હોય આજુબાજુ કોસ્ટ્યુમ વાળા તમારા, અને એની અંદર ડિરેક્ટર આવીને કે ભાઈ આ તમારો ડિરેક્ટર બી ના આવે, યુઝ્યુઅલી સુપરવાઇઝર કે એડી આવે ને કે આ સર આ સીન છે, કારણ કે ઓલરેડી રિહર્સલ્સ થઈ ગયા હોય ડિરેક્ટર સાથે ના એક્ટરના, એટલે એક્ટરને ખબર હોય શું કરવાનું છે, ખાલી હવે થોડું સારું કરવાનું છે. રિહર્સલમાં તો પેલું આમ અંડરટોન ને એવું ખાલી લાઇન્સ યાદ કરવા માટે કરતો, પછી એ વાંચતા વાંચતા તારે મોઢે કરવાનું હોય બરાબર, કે 5 લાઇન છે કે હું તન્મય ત્રિવેદી હું આ 4 લાઇન બોલવાની છે. હવે એની અંદર બી તું એ લાઇન રિહર્સલ કરતો હોય એમાં પહેલાં ડિરેક્ટર એમ કહી દે કે ભાઈ કેમેરા અહીંયાથી આમ જશે, અહીંયાથી આમ જશે, હવે તમે આપણે આવું કરીશું, એકવાર સેટિંગ થઈ જાય પછી. હવે એની અંદર તું ઊભો છે, 100 જણા કામ કરી રહ્યા છે, 100 જણા બોલી રહ્યા છે, 100 જણાનો કેઓસ, કે નાની જગ્યા હોય ગુજરાતી ફિલ્મમાં યુઝ્યુઅલી બહુ મોટો સેટ ના હોય, પેલો મૂવીઝ જેવો કે આખો મોટો સેટ, એમાં બી કેઓસ, એમાં 200 જણા હોય, તો એ બધાની અંદર એક એક્ટરે ખાલી યાદ કરવાનું કે મારે અહીંયાથી, કારણ કે પેલો ફોકસ પ્રમાણે માર્ક આપી દે, હવે ખબર છે કે અહીંયાથી અહીંયા આવવાનું છે, આ માર્કથી આ માર્ક જવાનું છે, આ માર્કથી આ માર્ક જવાનું છે, અને એમાં મારે લાઇન્સ બોલવાની છે, લાઇન્સ બોલવાની છે, એ લાઇન્સ ખાલી બોલી લઈશ ને તો બી ચાલશે, કારણ કે રાઇટિંગ સારું હશે, કાં તો એટલું ડિરેક્ટરને જોઈતું હશે. હવે એની અંદર તારે એ વિચારવાનું કે એઝ એન એક્ટર તું કેટલું કરી શકીશ, કે તું તને કેમ લીધો છે આ રોલ માટે, એની માટે તું નવું શું કરીશ, કે જે એ લોકોને બી થાય કે તે તને લઈને એ લોકોએ સારું કામ કર્યું. હવે એ બધું આખું અંદર કેલ્ક્યુલેશન ચાલતું હોય કે ફોકસ પ્રમાણે આમ જવાનું આમ જવાનું, બીજા એક્ટર્સ હોય એ લોકોને આપણે ઢંકીએ ના, આપણે પોતે ઢંકીએ ના, એ બધું ધ્યાન રાખીને લાઇન્સ બોલવાનું ફૂલ ઇફેક્ટ સાથે અને એમાં ટેક તો ના થવો જોઈએ તમારા લીધે એઝ એન એક્ટર, કારણ કે રોજના મિનિમમ 1.5-2 લાખ રૂપિયા લાગતા હોય ગુજરાતી પિક્ચરની અંદર, મારા હિસાબે દિવસના 1.5-2 લાખ રૂપિયા ખર્ચો થતો હોય. હવે એની અંદર તું ટેક લે ને એટલે તારા લીધે આખા આ 200 જણા કે 150 જણા જે બી કામ કરી રહ્યા છે બધાને આખી મહેનત પાછી કરવાની એ ટેકમાં, એ બી મગજમાં ચાલતું, તો એટલું બધું કોમ્પ્લિકેટેડ એ વસ્તુ છે. અને એમાં પછી એક્ટિંગ એવી કરે શું વેલા એવી આવું, તો જોનારાને એવું લાગે છે આ તો આવું તો આપણાથી બી થઈ ગયેલા, પણ એ ટાઈમે સેટ ઉપર રહીએ ને ત્યારે ખબર પડે. સો એડિંગ ટુ ઇઝ પોઈન્ટ, મને લાગે છે અને હું આખું બ્રીફ એક કરીએ ને તો એક એક્ટરે ઓન સેટ ખાલી એની એક્ટિંગ ઉપર ધ્યાન રાખવાનું હોય, એક તો ખરું જ, કારણ કે એને પેલું બધું ના હોય કે તમારે અહીંયા તમારા કોસ્ટ્યુમનું બી ધ્યાન રાખવાનું છે કે કપડાનું, એના માટે આખા ડિપાર્ટમેન્ટ બન્યા છે, ધે વિલ ટેક કેર ઓફ ઇટ. તમને ખાલી તમારે કોનું સાંભળવાનું, તમારે ડિરેક્ટર બહુ બધો કન્ટિન્યુટીનો એક માણસ હોય, હું એના પર બી આવીશ આગળ, એક ડિરેક્ટર હોય એનું સાંભળવાનું, ડીઓપી તમને માર્ક કહેશે કે આપકો ઇધર સે ઇધર આના, અમુક વખત એવું લાગતું હશે કે તમારું ખાલી સજેશન આટલું જ દેખાય છે, હવે તમે તમારા માસ્ટરની અંદર સપોઝ આટલું બધું લાઉડ આપી દીધું છે પણ હવે અહીંયા કેમેરો લાગ્યો છે ને તમે આટલું લાઉડ આપવા જશો ને તમારા હાથના લીધે જેના પર કેમેરો છે ને તેનું મોઢું ઢંકાશે, એટલે તેમાં પેલો કહેશે કે આટલું આટલું જ કરો, તેમાં તમે પાછું પેલું સેમ ના આપી શકો, સેમ આપવા જાઓ તો પાછું મોઢું કટ થઈ જાય. એટલે જે ટેકનિકલ વસ્તુઓ જે છે, જે રીતે અમારે માર્કની અમે લોકો પ્રેક્ટિસ કરીએ, જાણે કીધું કે આટલા બધા 150-200 લોકો સેટ પર ફરતા હોય અને પોતાનું કામ કરતા હોય વાતો કરતા હોય, તો તમે ડાયલોગ તો તમે એટલી વખત વાંચ્યા છે કે હવે તમને રિહર્સ થઈ ગયા છે,
ઇમોશન તમને જ્યારે સેટ પર તમે જ્યારે હશો ત્યારે તમારે લાવવા પડશે. ઇટ્સ નોટ લાઈક થિયેટર કે તમને કોઈ ડાયલોગ આપ્યા તમે રિએક્ટ કરીને સામે આપ્યું. એવું અમુક સીન હોય પણ અમુક વખત એવું હોય કે એક્ટર અવેલેબલ નથી તો તેની જગ્યાએ કોઈ ડૂબ ક્યાં તો કોઈ કેડી તમને ડાયલોગ આપી રહ્યા છે. પણ તમારે એને લેવાનું એ જ રીતે છે જે રીતે લખાયું છે અને તેની સામે તમારે રિએક્ટ એ જ રીતે આપવાનું જે રીતે રિહર્સલમાં નીકળ્યું હતું. અને એ બધું કરતા કરતા તમારે ચાલવા વાલવાનું જો કંઈક હોય યુ ગો થ્રુ ધ માર્ક. તમારાથી પાછું એવું બી ના કહેવાય કે હું અહીંયાથી ત્યાં મારે આવવાનું છે તો હું ચાલતો ચાલતો માર્ક જોઈને પછી આમાં એ કેમેરામાં રજીસ્ટર થઈ જાય કે તમે માર્ક જોયું. શોર્ટ ફિલ્મ કરતા બી ખાલી એવું કહેવાનું એક દિવસ સેટ પર આવ ખાલી અને ખાલી જો. પણ એ પછી બધા એક્સેસ માંગશે કે આપણ એક્સેસ ચલો આઈએ જોઈએ અમે કરી નાખીશું એવું થઈ જશે. પણ અને કન્ટિન્યુટીની વાત કરતો તો કન્ટિન્યુટી ડિરેક્ટર ઇઝ અ વેરી બિગ ટાસ્ક. બીકોઝ ધારો કે આપણે બી અહીંયા ત્રણ કેમેરા એંગલ છે બરાબર. હવે અહીંયા માસ્ટરની અંદર કંઈ સપોઝ વિચાર્યું કે આપણે આ છે. હવે કન્ટિન્યુટી ડિરેક્ટર શું કરશે કે આનો ફોટો પાડશે, આ કેવી રીતે અત્યારે બેઠો છે એ બી ફોટો પાડશે, આમાં શ્રેય આમ બેઠો છે, આમાં મારો પગ અત્યારે મેં જમણા પગની નીચેમાં ડાબો પગ દબાવ્યો છે, પણ પછી કોઈ કટ આવ્યો જેની અંદર મારો પગ આમનો આમ છે તો એની પછી પાછળ પોસ્ટમાં એની ફૂલ વાગશે. એટલે એને નાની નાની વસ્તુઓ, મેં કયો પગ ચડાયો છે, એના બટન અત્યારે અંદર છે તો અંદર, તારા હાથમાં કેટલી વીંટીઓ છે, એ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખશે. અમારામાં હર્ષ હર્ષ હમણાં જ હેપી બર્થડે હર્ષ હેપી બર્થડે હર્ષ બિલેટેડ હેપી બર્થડે હર્ષ. સો એ કરી રહ્યો હતો અને હી ડીડ અ ફેબ જોબ. એ જેટલા બી સીન થતા હોય ને તો કેમેરાનું મોનિટર એક હોય ને આનું શોગન કહેવાય, એના પર જે સીન દરેક સીન રેકોર્ડ કરે એના મોબાઈલ ઉપર, દરેક સીન માસ્ટર લેવા છે ને તો એ રેકોર્ડ કરે. જો ડિરેક્ટર એમ કહે ને કે ઓકે તો પછી એ સેવ કરે, જો એમ કહે ને કે નહીં નહીં એક ઓર લેંગે તો ડિલીટ. અને ડિલીટ કરીને બી ટ્રેશમાં રહેવા દે, ટ્રેશમાંથી ડિલીટ નહીં કરે, રહેવા દેશે કેમ કે નહીં નહીં વો મિલ ગયા તો એને પાછું ટ્રેશમાંથી એક ફૂટેજ કાઢવાનું, એમાં સિરીઝના નંબર નહીં લખેલો હોય સિરીઝના નંબર પ્રમાણે એ બહાર કાઢે, પછી એક્ટરને બતાવે કે સર એ વાલા ટેક ઓકે હુઆ આપ દેખ લો ઇસમે આપને ક્યા ક્યા હરકતે કી હૈ. જેવી રીતે ફક્ત મહિલાઓ માટે જેટલા જેવું જીવન વિવર્સ જોયું તો દારૂ વાળો એક સીન હતો જેની અંદર ઉને યસ બેઠા બેઠા દારૂ પીએ, તો તેમાં કેટલી બધી એક્શન કે ગ્લાસ પીને હું પાછળ જઈ રહ્યો છું, ઊંઘું છું, બેસો થઉં છું, કેટલી ચિપ્સ ખાઉં છું, કઈ જગ્યા થામ કર્યો છે, કઈ જગ્યા ગ્લાસમાંથી આમથી આમ કર્યો, કઈ જગ્યા ગ્લાસ મૂકી દીધો છે, તે નાની નાની દરેક વસ્તુઓ દે ટેક કેર ઓફ એન્ડ દે લેટ અસ નો. અમારે જોઈને પછી પાછું એ જે ત્યાં કીધું કે એક્ટરે ત્યાં શું શું ધ્યાન રાખવાનું હોય તો કેમેરા એંગલ સીન થાય તો તેની અંદર થેન્ક યુ સો મચ સર એ લઈ જાય અહીં પર દીધું. ના ના વોડોફાઇલ રોક્સ. તો ત્યારે એક્ટરે ઘણી બધી ટેકનિકલ વસ્તુઓનું ધ્યાન રાખવું પડતું હોય બટ આફ્ટર અ પોઈન્ટ ઓફ ટાઈમ ઇટ કમ્સ વેરી નેચરલી યુ નો. હવે મને ને અમને એ તકલીફ ઓછી પડે. અને એમાં બે વસ્તુ એડ કરી સાત પોઈન્ટ પર, એક તો એ કે કન્ટિન્યુટી સાચવવાનું એઝ એન એક્ટર આપણું બી કામ છે, આપણું કામ છે. અને એમાં દીપભાઈ માસ્ટર છે, દીપ ગાંઠ ફાળ કન્ટિન્યુટી સાચવેલા એટલે તો ઊંઘી નથી સાચવી. મારે એક વાર કોઈક એક સીનમાં એવું તો થાય કે હું પૂછી લઉં પેલા કે હું શ્યોર ના હોઉં, પણ આ તો વન પોઈન્ટ કન્ટિન્યુટી દરેક એંગલ દરેક શોર્ટમાં એ આની પાસે હું શીખ્યો છું એવું છે કે કન્ટિન્યુટી સાચવવાની કેટલું રાખવાનું, આ એક પોઈન્ટ. અને બીજો પોઈન્ટ એ કે આપણે કહીએ ને કે આ બહુ મસ્ત એક્ટર છે, આ બહુ સારો એક્ટર છે, એવું એવું આપણે એટલે કહેતા હોઈએ કારણ કે આપણને જોઈને મજા આવતી હોય. પણ એઝ એન એક્ટર જ્યારે અમે લોકો કોઈની તારીફ કરતો હોય ને કે આ બહુ મસ્ત એક્ટર, તો અમને ખબર છે કે એને ગાંડુએ આટલું બધું કેલ્ક્યુલેશન મગજમાં રાખીને છતાંય નેચરલ એક્ટ કર્યું છે, જેની માટે તારીફ થાય છે. ટચવુડ અમારી બી તારીફ એની માટે થાય છે કે આ લોકો બહુ નેચરલ છે, આ લોકો બહુ મસ્ત કરે છે. ફક્ત મહિલાઓ માટે આવી તારીફ જે થઈ છે દીપની, તો એકચ્યુઅલી દીપે બહુ જ જોરદાર કિલ મારી દીધું છે, ડિસ્ટ્રોય કરી નાખી છે. તો એ એટલે ખુશ. અને ચાલુ પિક્ચરમાં અમે લોકો પ્રેમિયરમાં જોવા ગયા, તો મને જોઈને સાલા ખબર હતી ગાંડુ અને આ કેમનું કર્યું લા આટલું બધું, કારણ કે ખબર હોય ને કે કેટલું બધું મગજમાં ચાલતું હોય એ ટાઈમે શું કરવાનું શું નહીં. અને સારા પિક્ચરમાં કેવું હોય કે તમે ખાલી લખેલું બોલી જાઓ ને તો બી ચાલી જાય, લોકોને યાદ આવે, પણ એની અંદર બી તમે તમારો એલિમેન્ટ નાખો એ આખો અલગ પોઈન્ટ છે. પહેલા તમે આખા સેટનું, જે હું આગળ બી કીધું કે આખા સેટનું પેલું કેલ્ક્યુલેશન બધું કરી દીધું, બરાબર, જેને આપણે અમુક લોકો નથી કહેતા આ બહુ મિકેનિકલ કામ કરે એવું આપણે કહેતા હોઈએ છીએ, કે ટ્વિંકલ ખન્ના બહુ મિકેનિકલ એક્ટર કે એને જે કીધું હોય એ કરી નાખે અને સારું પિક્ચર તો ચાલી જાય, બાદશાહ એમાં એની એક્ટિંગ ખબર પડી જાય કે આને કરી દીધું. પણ એની અંદર બી તમે તમારું કરો ને,
ત્યારે તમે સારા એક્ટર કહેવાઓ, અને એ જ મહેનત છે જેના પૈસા તમને મળી રહે છે. કે તમારે કશું કરવાનું નથી, તમારે 8 કલાક રાહ જોવાની છે તો રાહ જોવાની, પછી 8 કલાક પછી તમારે ખાલી 10 સેકન્ડ માટે એક શોટ આપવાનો છે, એ શોટ ની અંદર તમારે તમારા 1000% આપી દેવાના છે વિથ ઓલ ધીસ કેલ્ક્યુલેશન ઇન માઇન્ડ. ત્યારે તમને ધેન યુ બીકમ અ ગુડ એક્ટર. ઓલસો આલા પાછા બહુ ઇલાબોરેટ થઈ ગયું. ઓમનું બી એક કહું, ઓમે છે ને ફક્ત મેળવવા માટેના એક સીનની અંદર એવું હતું કે એ સીન બહુ લાંબો ચાલી ગયો, એમનો શૂટ બહુ લાંબુ ચાલ્યું, કારણ કે ઘણા બધા એંગલ્સ હતા, ફોકસ જઈ રહ્યો હતો, ટેકનિકલ ઇશ્યુઝના લીધે પણ પ્રીશૂટ થયા, આર્ટિસ્ટના માર્કિંગના લીધે પણ અમુક ઇશ્યુઝ થયા, ડાયલોગમાં કંઈક નાનું ફંબલ આવી ગયો કે વર્ડ મિસ થઈ ગયો એના લીધે થયા. સો એ બધી નાની નાની વસ્તુ છે પણ એ બહુ વધારે ચાલ્યા. બટ એઝ એન એક્ટર હી ઇઝ સો નેચરલ કે એક ટાઈમ હતો કે જેમાં એવું હતું લખેલું હતું સ્ક્રિપ્ટમાં કે ઓમ આવશે, ચાવી યશને આપશે, યશ કેચ કરશે ને કે છે નેક્સ્ટ ટાઈમ ટાંકી ફૂલ એમ કરીને ઓમ ઉભો રહેશે, યશ ના પાડશે ને ચાવી પાછો ફેંકશે, ઓમ કેચ કરશે, એવું લખેલું હતું. તો આ બધા ટેક ચાલી ગયા હતા ને, તો એક ટેક એવો હતો કે જેમાં એનર્જી બધાની સીન થઈ ગઈ, રિહર્સ બી બહુ સરસ થઈ ગયા છે ને એવું થયું હતું, અને જે ટેક ફાઇનલ ઓકે થયો તો યશે ચાવી પાછી ઓમને આપી, ઓમથી પકડાઈ નહીં પડી ગઈ. બટ ઓમે એટલી નેચરલી કે હા નોર્મલ લાઈફમાં ચાવી કોઈ તમારી બાજુ ફેંકે તો છૂટી શકે છે, બીકોઝ તમે પકડી ત્યારે લો વેન યુ આર એન્ટિસિપેટિંગ ઇટ. ઓમે એની અંદર એટલું નેચરલ એક્ટ કર્યું છે કે એકદમથી પહેલા ચાવી ફેંકીને એનું ધ્યાન જ નતું, ચાવી આવીને આમ કરવા ગયો પડી ગઈ અને નીચે ઉતરીને આમ ચાવી લીધી ને પછી પાછો ઉભો થઈ ગયો એની જગ્યા ઉપર. ઇટ વોઝ સો નેચરલ, એવું ના લાગે કે આ સાલું સ્ક્રિપ્ટેડ હતું કે આ ચાવી છોડી દેશે. તમે જયારે એક્ટિંગ કરતા બહુ બધી વાર તમારી બાજુ ચાવી ફેંકાઈ હોય ને, 50 વખત ચાવી ફેંકાઈ ગઈ હોય ને, તો તમને ખબર કે હવે ચાવી આવે, તમારે પહેલેથી હવે આવવાની છે આ ડાયલોગ પછી આને, એટલે તમે પહેલેથી આમો પેલો ફેંકે પહેલા. ઓ મેં બધી નાની નાની વસ્તુ એટલી નેચરલ કરે ને કે મને મારે જાણવું જ નહીં કે અહીંથી ચાવી આવશે, કારણ કે ડેટ્સ વોટ ઇઝ ઇમ્પ્રોવાઇઝેશન, કે સામેવાળો વ્યક્તિ હવે પેલા ચાવી ના ફેંકી તો હું આમ કરીને ઉભો રહી જાઉં, પેલો ચાવી ના ફેંકે તો કેટલું ગમે, હવે એ એનું ઇમ્પ્રૂવ કરી નાખે, એવું કરી નાખે કે મારે હવે ચાવી નથી આપી. તો આમાં થિયેટર નું બહુ ઇમ્પેક્ટ હોય, તમે ઇમ્પ્રોવાઇઝેશન કરતા થિયેટર તો બહુ છે. અને મને તો પર્સનલી ઇમ્પ્રૂવ બહુ ગમે, લા ગાડો આ લોકો ભી કહું છું કે ઇમ્પ્રૂવ શો કરી, લા ઇમ્પ્રૂવ શો કરી બહુ મજા આવે છે. તો એ હતું ઓવરઓલ, હવે આમાંથી તું કાપી લેજો. ભાઈને એક બીજું બી સ્પેશિયલ ટેલેન્ટ છે, લોકોના મોઢા જોઈને કહી દે છે કઈથી આવે. અને દિલ્હી થી જ